ગુડ મોર્નિંગ સુપ્રભાતમ નમસ્તે વેલકમ ટુ યુ માય ડિયર સ્ટુડન્ટસ આપણે ધનંજય રચિત દશરૂપકમાં આપણે ધનંજયના જીવન સમય કવન અંગે તો વિસ્તૃત ચર્ચા કરી સાથે નાટ્યશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ પણ જોયો નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિ અને તેના વિવિધ મતો પણ આપણે જોયા અને સંસ્કૃત નાટકોનું સ્વરૂપ જોયું આજે આપણે આ વ્યાખ્યાનમાં દશ રૂપકના મહત્વ અંગે આપણે ચર્ચા સંક્ષિપ્તમાં કરીશું તો ધનંજયનું નાટ્યશાસ્ત્રનું આ મહત્વનું અંગ છે દશ રૂપક અને દસમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ધનંજય થઈ ગયો હોવાનું મનાય છે હવે ધનંજયની દશરૂપક ઉપરની કારિકાઓ ઉપર એનાજભાઈ ધનિકે અવલોક નામની વૃત્તિ લખી છે અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્રના સાડત્રીસ અધ્યાયોમાં નાટ્યશાસ્ત્રની વિવિધ જુદી જુદી વિગતોનું અત્યંત સૂક્ષ્મ વ્યાપક અને સર્વગ્રાહી નિરૂપણ કર્યું છે દશ રૂપકકાર ધનંજય પોતે નોંધે છે તે પ્રમાણે નાટ્યશાસ્ત્રીય વિષયોના આ પ્રસ્તારમાં સામાન્ય વાચકની મતી મૂંઝાઈ જાય છે એટલે ખબર પડતી નથી એટલે એણે ઉપર જણાવ્યા પ્રમાણેના નાટ્યશાસ્ત્રીય વિષયોની ચર્ચા ભરત મુનિના નાટ્યશાસ્ત્રના આધારે પણ સંક્ષેપમાં કરી છે એટલે આપણે આ વાતથી એટલું જોઈ શકીએ કે ધનંજયે જે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર હતું એને એમાંથી કેટલીક વિગતો જ્યાં લોકો મૂંઝાઈ જાય છે ખબર નથી પડતી એમ પોતાની રીતે સરળતાથી કેટલીક વિગતોને ધનંજયે પોતાના દશરૂપકમાં પણ નિરૂપિત કરી છે એટલા જ માટે ધનંજયને લઘુ ગૌરવનું બિરુદ પ્રાપ્ત ગૌરવ પ્રાપ્ત થયું છે આ બધું તમને એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે ધનંજયના દશરૂપકને કાળક્રમે ભારે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને એના પરવર્તી નાટ્યચાર્યોએ ભરતને બદલે ધનંજયને પ્રમાણ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું એટલે આ જેની એનું પ્રમાણ છે કે પોતાનું કેટલું બધું એને અર્પણ કર્યું હશે ત્યારે એને આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું પ્રતાપ રુદ્ર રુદ્રય શો ભૂષણ વિદ્યાધન્ય એકાવલી વિશ્વનાથ રચિત સાહિત્ય દર્પણ સુંદર મિશ્ર કૃત્રર મિશ્ર કૃત નાટ્યપ્રદીપ સિંઘ ભૂપાલ રચિત રસા રસાણવ સુધાકર અને રામચંદ્ર અને ગુણચંદ્રના નાટ્ય દર્પણ ઉપર દશરૂપકની સ્પષ્ટ અસર જોઈ શકાય છે એટલે આ બધા જ જે અલંકાર શાસ્ત્રીઓએ પોતાના ગ્રંથોની રચના કરી એમાં ધનંજયના દશરૂપકનો ક્યાંક ને ક્યાંક આધાર લીધો છે ડૉક્ટર પીવી કાણે યોગ્ય જ રીતે ધનંજયના દશરૂપકને સંસ્કૃત નાટ્યશાસ્ત્રના ત્રિમૂર્તિ ગ્રંથમાં ગણ્યો છે તો એટલે અહીંયા પીવી કાણીનું વિધાન ખૂબ જ યોગ્ય છે કે દશરૂપકનું કેટલું મહત્ત્વ છે હવે દશરૂપક જે ચાર પ્રકાશમાં વિભાજિત છે અને એના ચારે ચાર પ્રકાશમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય અને ચોથા પ્રકાશની અંદર પ્રથમ પ્રકાશ જે આપણે અભ્યાસક્રમમાં ભણવાનો છે તેમાં નાટ્યરૂપ રૂપકના પારિભાષિક શબ્દોની ચર્ચા એના અનુસંધાનમાં નૃત્ય અને નૃત્યની ચર્ચા કથાવસ્તુ પ્રયોજનની ચર્ચા રંગમંચ ઉપરની રજૂઆતના આધારે કથાનકના સૂચ્ય અને દ્રશ્યશ્રાવ્ય પ્રકારનો નિર્દેશ કરી યોગ્ય કથાનકની ચર્ચાનું અનુસંધાન કરે છે બીજા પ્રકાશમાં નાયક અને નાયિકાના ભેદ દર્શાવ્યા છે ત્રીજા પ્રકાશમાં રૂપકના દસ પ્રકારોની ચર્ચા કરી છે અને ચોથા અને અંતિમ પ્રકાશમાં રસ નિરૂપણની ચર્ચા કરી છે તો આ થઈ દશરૂપકનું મહત્ત્વ આપણે અતિ સંક્ષિપ્તમાં જોયું તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ની કારિકાઓ અંગે એટલે ટેક્સ્ટ વિશે આપણે ચર્ચા કરીશું આપ સૌને શુભેચ્છાઓ સ્ટે હોમ સ્ટે સેફ એન્ડ ટેક કેર થેન્ક યુ